પાટણ જિલ્લા રમતગમત અધિકારી વીરેન્દ્ર પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. રમતગમત અધિકારી વીરેન્દ્ર પટેલે એક યુવકને માથાના ભાગે ક્રિકેટ સ્ટિક ફટકારી અને યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. રમતગમત સંકુલ ખાતે કીટ વિતરણ કાર્યક્રમ દરમિયાન અધિકારીએ યુવક પર હુમલો કરતા યુવકને ઈજા પહોંચી હતી. માથાના ભાગે હુમલો કરતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જે યુવકને ગંભીર હાલતમાં ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. આ ઘટના બાદ યુવકના પરિવારજનોએ અધિકારી વીરેન્દ્ર પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી છે. ક્રિકેટની સ્ટિક ફટકારીને યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. તો ફરી એકવાર વીરેન્દ્ર પટેલ વિવાદમાં આવ્યા છે. પાટણ જિલ્લા રમતગમત અધિકારી છે. ખેલાડીએ વિરોધ કર્યો તેની સજા શું આવી હોઈ શકે? બે કીટના ફોર્મ ભરાવ્યા ત્યારે એક જ કીટ કેમ આપી? આવા કિસ્સામાં વિરોધ ન થાય તો બીજું થાય શું? અને જો વિરોધ કરે તો આ પ્રકારની સજા? જુઠ્ઠાણું પકડાયું એટલે દાજ રાખી અને આ યુવક પર ઉતારવામાં આવી કે કેમ? આવા જલ્લાદ સરકારી અધિકારીઓ સામે કડક પગલાં લેવાવા જોઈએ કે કેમ? સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે કે રમતગમત અધિકારીને આ પ્રકારની દાદાગીરી કરવાની, આ પ્રકારનો છૂટો દોર આપવાની આખરે કોણે આપી શકતા? એવું તે યુવકે શું કર્યું હતું કે ક્રિકેટ સ્ટિકથી આ યુવક પર હુમલો કરવામાં આવ્યો છે? ખેલાડીએ વિરોધ કર્યો તેની આવી સજા મળી છે. બાંગ્લાદેશમાંથી ભારતમાં બોગસ ચલણી નોટો ઘૂસાડવાના મામલે વધુ